હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ નંબર 2માં ક્લાસ નંબર 3 આજે આપણે ચર્ચા કરવાના છે. કલમ નંબર 2 અગાઉ આપણે વ્યાખ્યાઓ જોઈ ગયા હતા, આજે આગળ વ્યાખ્યાઓ સમજવાના છે. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા હો, પ્લીઝ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળી જાય. ફ્રેન્ડ્સ, લાઇક જરૂરથી કરજો આ વિડીયોને, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, ગઈ વખતે આપણે કલમ નંબર 2ની પેટા કલમ 5 સુધી સમજાતા, આજે આપણે આગળ વધીશું અને કલમ નંબર 2ની પેટા કલમ 6થી શરૂઆત કરીએ. તો 6 નંબરમાં મૃત્યુની વ્યાખ્યા આપવામાં આવી છે, આઈપીસીમાં હતી, અહીંયા બીએનએસમાં કલમ નંબર 2 સબસેક્શન 6 પેટા કલમ 6માં મૃત્યુની વ્યાખ્યા આપી છે. અને ત્યાં કહ્યું છે, સંદર્ભથી કંઈ વિરુદ્ધનું જણાતું ન હોય તો મૃત્યુ એટલે માનવીનું મૃત્યુ. ઓકે, તો કંઈ વિરુદ્ધનું ન જણાય તો મૃત્યુ શબ્દ જ્યાં જ્યાં આ બીએનએસ 2023માં યુઝ થયો છે એના માટે આપણે એવું સમજીશું, માનવીનું મૃત્યુ. ઓકે, બસ આટલું જ યાદ રાખવાનું છે મૃત્યુની વ્યાખ્યામાં, કે મૃત્યુ એટલે માનવીનું મૃત્યુ. ઓકે, તો આઈપીસીમાં બીએનએસમાં ભારતીય ન્યાય સંહિતા 2023માં જ્યાં જ્યાં મૃત્યુ શબ્દ, ડેથ શબ્દ વપરાયો છે ત્યાં માનવીનું મૃત્યુ આપણે સમજીશું. 2-7 બદદાનત. હવે બદદાનત જે છે એ પણ એક અગત્યનો કોન્સેપ્ટ છે, ત્યાં પણ આઈપીસીમાં પણ હતો, અહીંયા 2-7માં બદદાનતની વ્યાખ્યા આપવામાં આવી છે. તો બદદાનત એટલે બીજી વ્યક્તિને ગેરકાયદે લાભ કરવાના અથવા બીજી વ્યક્તિને ગેરકાયદે નુકસાન કરવાના ઈરાદાથી કંઈક કૃત્ય કરવું. બદદાનત, ઓકે, ડિસઓનેસ્ટલી. તો કોઈ વ્યક્તિને ગેરકાયદેસર લાભ કરવાનો ઈરાદો હોય અથવા બીજી વ્યક્તિને ગેરકાયદેસર નુકસાન કરવાનો ઈરાદો હોય, તો આવો ઈરાદો જે છે એ ઈરાદાથી કોઈ પણ કૃત્ય કરવામાં આવે તો એ કૃત્ય એવું કહી શકાય કે બદદાનતથી ડિસઓનેસ્ટલી કરવામાં આવ્યું છે. ઈરાદો કેવો? કોઈને ગેરકાયદે લાભ. ઈરાદો કેવો? બીજી વ્યક્તિને ગેરકાયદે નુકસાન. તો આવો ઈરાદાથી કોઈ પણ કૃત્ય કરવામાં આવે તો એ બદદાનતથી કરવામાં આવેલું છે. કલમ નંબર 2 ની સબસેક્શન 7માં આ વ્યાખ્યા આપવામાં આવી છે, જે બહુ જ અગત્યની ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ નંબર 2 ની સબસેક્શન પેટા કલમ 7માં ડિસઓનેસ્ટલી એટલે કે બદદાનતથી નો શબ્દ જે છે યુઝ થયો છે, વ્યાખ્યા યુઝ થઈ છે, યાદ રાખી લેજો. હવે દસ્તાવેજ, 2-8માં દસ્તાવેજનો કોન્સેપ્ટ આપ્યો. ડોક્યુમેન્ટ કોને કહેશો? દસ્તાવેજ એટલે કોઈ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલા કે વાપરી શકાય તેવા કોઈ અક્ષરો હોય, અંકો કે નિશાનીઓ વડે અથવા તે પૈકી કોઈ એકથી વધુ સાધનો વડે પદાર્થ પર વ્યક્ત કરેલી કે વર્ણવેલી બાબત અને તેમાં ઇલેક્ટ્રોનિક તથા ડિજિટલ રેકર્ડનો પણ સમાવેશ થઈ જાય. હવે દસ્તાવેજની વ્યાખ્યા જેમ પુરાવાના કાયદામાં વ્યાખ્યા હતી, સેમ વ્યાખ્યા અહીંયા છે, કોઈ ફેરફાર નથી, બસ નંબર બદલાયો છે. 29 નંબરની સેક્શનમાં વ્યાખ્યા હતી ડોક્યુમેન્ટની, અહીંયા 2-8માં દસ્તાવેજની વ્યાખ્યા છે. અને એમાં એવું કહેવું કે કોઈ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલો હોય કે વાપરી શકાય તેવા કોઈ અક્ષરો હોય, અંકો હોય કે પછી નિશાનીઓ હોય, એ એક હોય કે એનાથી વધારે હોય, એના ઉપર કોઈ વ્યક્ત કરવામાં આવેલી કે કોઈ વર્ણન કરવામાં આવેલી બાબત હોય તો એ તમામ દસ્તાવેજ છે, એમાં ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકર્ડનો પણ સમાવેશ થઈ જશે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ. 2-8માં દસ્તાવેજની વ્યાખ્યા સિમ્પલ છે, જેમ પહેલા હતી એમની એમ છે, આમાં કોઈ ચેન્જીસ થયા નથી ફ્રેન્ડ્સ, કોઈ ચેન્જીસ નથી, એઝ ઇટ ઇઝ વ્યાખ્યા છે જે આપણે યાદ રાખી લેવાની છે. એક એક્ઝામ્પલ આપ્યું છે આપણને, સ્પષ્ટીકરણ એક્સપ્લેનેશન નંબર 1 આપવામાં આવ્યું છે કે કયા સાધનો વડે અથવા કયા પદાર્થો ઉપર તે અક્ષરો, અંકો, નિશાનીઓ કરવામાં આવ્યા છે એ બાબત અથવા તે પુરાવો અદાલતમાં આપવાનો ઈરાદો હોય કે તેમાં ઉપયોગ કરી શકાય તેમ હોય કે ન હોય એ બાબત મહત્વની નથી. તમે જે અક્ષરોની વાત કરી, જે અંકો કે નિશાનીઓની વાત કરી, એ કયા પદાર્થો ઉપર છે, કયા સાધનો વડે તમે એનો પુરાવો અદાલતમાં આપવાનો ઈરાદો ધરાવો છો કે ધરાવતા પણ નથી, દેટ ડઝન્ટ મેટર, એની કોઈ જ બાબત મહત્વની નથી, પણ એ દસ્તાવેજ ગણાય. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું, કોઈ કરારના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય તેવું કે કરારની વિગતો વ્યક્ત કરતું લખાણ દસ્તાવેજ છે. તો કોઈ કરારની વિગતો બતાવે છે અને એનો દસ્તાવેજ છે, લખાણ છે, તો એ ડોક્યુમેન્ટ કહેવાય. એમાં કરારની વિગતો છે અને એટલા માટે એ દસ્તાવેજ ગણાય. કોઈ બેન્કર ઉપરનો ચેક દસ્તાવેજ છે, બેન્કરનો ચેક હોય ને તો એ પણ એક દસ્તાવેજ ગણાય. કોઈ મુખત્યારનામું હોય, ઓકે, તો કોઈ મુખત્યારનામું છે
તો એ પણ એક ડોક્યુમેન્ટ છે, પુરાવા તરીકે ઉપયોગમાં ધારેલો લઈ શકાય તેમ તેવો હોય, નકશો હોય કે પ્લાન હોય, પુરાવામાં ઉપયોગ કરવો છે નકશાનો પ્લાનનો, તો દેટ ઇઝ ઓલ્સો અ ડોક્યુમેન્ટ. આદેશો અથવા સૂચનાઓવાળું લખાણ હોય, કોઈ ઓર્ડર કરવામાં આવ્યો હોય, કોઈ નોટિસિસ આપવામાં આવી હોય, તો એવું લખાણ પણ એક પ્રકારે દસ્તાવેજ છે. અક્ષરો, અંકો, નિશાનીઓ, આવું કંઈ પણ રજૂ કરવાનું હોય તો એ જેના પર હોય, કોઈ પદાર્થ પર છે, કોઈ વર્ણન કરેલું છે, તો એ જે છે એક ડોક્યુમેન્ટ છે, યાદ રાખી લેજો. બીજું એક્સપ્લેનેશન આપ્યું કે વેપારી કે અન્ય પ્રથાની જેનો ખુલાસો થતો હોય તેવા અક્ષરો હોય, અંકો કે નિશાનીઓ વડે જે કંઈ વ્યક્ત થતું હોય તે આ કલમના અર્થ મુજબ અક્ષરો, અંકો કે નિશાનીઓ વડે વ્યક્ત થયું છે એમ ગણાશે. પછી ભલે ને વસ્તુતઃ વ્યક્ત થયું ન હોય, ઘણીવાર કેવું હોય કોમર્શિયલ ટ્રાન્ઝેક્શનમાં અમુક શબ્દોનો ઉપયોગ થતો હોય છે, કે આ અમુક પર્ટિક્યુલર શબ્દોનો ઉપયોગ થતો હોય ને એ માત્ર થોડુંક જ લખેલું હોય તો એ પણ એક દસ્તાવેજ છે, કારણ કે વેપારી પ્રથા પ્રણાલી છે અને એટલા માટે ત્યાં આટલું જ લખેલું હોય, દેટ ઇઝ ઇનફ. ઓકે, તો સ્પષ્ટીકરણ બે માં પણ આ સ્પષ્ટ વાત કરવામાં આવી, એક ઉદાહરણ એનું આપવામાં આવ્યું કે વેપારી પ્રથામાં શું, તો સમજો પોતાના આદેશ અનુસાર ચૂકવવા જોગ વિનિમય પત્રની પાછળ કે પોતાનું નામ લખે છે. હવે એક વિનિમય પત્ર છે અને એની પાછળ કે પોતાનું નામ લખી દે છે, એના આદેશ અનુસાર ચૂકવવાનું છે અને આ વિનિમય પત્ર પર એ પોતાનું નામ લખે છે. વાણિજ્ય પ્રથા મુજબ તે શેરાનો અર્થ એવો થાય કે વિનિમય પત્ર ધરાવવાને. હવે વાણિજ્ય કોમર્શિયલ ટ્રાન્ઝેક્શનમાં કેવું, જો તમે જે વ્યક્તિ આપ્યું છે એના ઓર્ડર આધારે આપવાનું છે, પાછળ સહી હોય તો એનો મતલબ વાણિજ્ય પ્રથા શું કહે છે કે એની સહી છે, એનો મતલબ આ વ્યક્તિ જે લઈને આવે એને આપી દેવાના પૈસા. ઓકે, તો આ શેરો શું ગણાય, એક પ્રકારે દસ્તાવેજ છે, અને ધરાવનારને ચૂકવી આપો એ શબ્દો અથવા એવી મતલબનો શબ્દો ન લખેલા હોય તો પણ સમજી લેવાનું કે જે વ્યક્તિએ સહી કરી છે એને એવું જ કહ્યું છે કે જે વ્યક્તિ લઈને આવે એને ચૂકવી આપવાનું. ધીસ ઇઝ ડોક્યુમેન્ટ. તો આ પણ એક ડોક્યુમેન્ટ છે, કારણ કે ત્યાં પૂરેપૂરા શબ્દોનો ઉપયોગ નથી થયો, તેમ છતાં વેપારી પ્રણાલી, વેપારી પ્રથામાં એવું સ્પષ્ટ કહી દીધું છે તો ચૂકવી આપવાનું. તો આવો કોઈ શેરો પણ કરેલો હોય તો એ પણ એક દસ્તાવેજ ગણાય. તો ફ્રેન્ડ્સ, દસ્તાવેજની વાત કરી, જે વાત આઈપીસીની કલમ નંબર 29માં હતી, અહીંયા 2ની સબસેક્શન 8માં છે ડોક્યુમેન્ટ. આઈ હોપ આપને ક્લિયર થયું હશે. હવે 2.9 જુઓ, કપટપૂર્વક. ઓકે, તો ડિસઓનેસ્ટલીનો કોન્સેપ્ટ કપટપૂર્વક અને ફ્રોડ્યુલન્ટલી. ઓકે, તો બે શબ્દો ત્યાં પણ હતા 23-24માં, અહીંયા જે વાત છે કપટપૂર્વક એ 2.9માં આપવામાં આવ્યું છે ફ્રોડ્યુલન્ટલી. કપટ કરવાના ઈરાદાથી કંઈ પણ કૃત્ય કરવું પરંતુ અન્યથા નહીં, જે કોન્સેપ્ટ ત્યાં જ હતો એ અહીંયા પણ છે. ડી ફ્રોડના હેતુથી જે કંઈ કૃત્ય કર્યું હોય તો એ છે ફ્રોડ્યુલન્ટલી, બરાબર. તો અહીંયા પણ એવું જ કહ્યું કે ઈરાદો સાનો હોય, કપટનો, તો કપટ કરવાના ઈરાદાથી કંઈ પણ કૃત્ય કરવામાં આવ્યું હોય, બીજા કોઈ ઈરાદો નહીં ચાલે, તો એવું કૃત્ય ફ્રોડ્યુલન્ટલી એટલે કે કપટપૂર્વક થયું છે એવું કહેવાય. ક્યાં વાત છે, કલમ નંબર 2ની પેટા કલમ 9માં. 2.9 જે છે એ ફ્રોડ્યુલન્ટલીની વાત કરે છે. ઓકે, તો 2.9 ખાસ યાદ રાખજો, આ બહુ અગત્યનું. ત્યારબાદ 10 નંબર જે જાતિની વાત કરે છે. હવે 10 નંબર જાતિની વાત છે, જાતિ માટે શું વપરાયું, તો જાતિ પુલ્લિંગ વાચક શબ્દ સર્વનામ તે, એના સાતિત રૂપો કોઈ પણ વ્યક્તિ, પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય કે કિન્નર હોય, તેના માટે વાપરવામાં આવે છે. એટલે સ્પષ્ટ કહી દીધું અહીંયા એક વસ્તુ, અહીંયા હી શી શબ્દો વપરાય છે કાયદામાં, તો એવા સંજોગોમાં હી વપરાયો હોય, શી વપરાયો હોય, જે પણ કંઈ હોય, અહીંયા એક જ શબ્દ વાપરવામાં આવશે. હી વપરાયો હોય તો સ્ત્રી હોય તો એના માટે પણ એ જ શબ્દ છે, કિન્નર હોય કોઈ તો એના માટે પણ આ જ શબ્દ છે. તો જાતિ માટે 2.10માં જોગવાઈ કરવામાં આવી, અહીંયા માત્ર હી શબ્દ વાપરવામાં આવશે તો એનો મતલબ એવા સાધિત રૂપમાં સમજી લેવાનું, એ વ્યક્તિ પુરુષ હોય, સ્ત્રી હોય કે કિન્નર હોય, આ દરેક માટે એક જ શબ્દ BNS 2023માં વપરાયેલો છે. 10 નંબરમાં જોગવાઈ અગત્યની, પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. અમે એમાં એક એક્સપ્લેનેશન આપણને આપ્યું, શું કહે છે એક્સપ્લેનેશન, કિન્નર ટ્રાન્સજેન્ડર નો અર્થ ટ્રાન્સજેન્ડર પર્સન્સ પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એક્ટ 2019ની કલમ 2ના ખંડ K માં કરવામાં આવ્યો છે મુજબનો રહેશે. તો આપણા માટે આ અગત્યનું બની જાય ને, અહીંયાથી MCQ પૂછાઈ શકે આપણને. ઓકે, તો આ નવું એડ થયેલું છે, જે નવું એડ થયેલું હશે એના પર મારું ખાસ ધ્યાન હશે. અને આપ સૌને માટે પણ કહું છું કે આ નવું જે પણ કંઈ એડ થયું છે એ આપના માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. સ્પષ્ટીકરણ એક્સપ્લેનેશનમાં જાતિમાં 10 નંબરની કલમમાં 2.10માં જણાવવામાં આવ્યું કે જે કિન્નર શબ્દનો અર્થ શું લેવાનો છે. 2.10માં કિન્નરની પણ વાત કરી, એ શબ્દનો અર્થ ક્યાંથી લેવાનો છે, તો કહી દીધું ટ્રાન્સજેન્ડર પર્સન્સ પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એક્ટ 2019ની સેક્શન નંબર 2 ખંડ K માં જે વાત કરવામાં આવી છે એમાં જે મિનિંગ આપ્યું છે ટ્રાન્સજેન્ડરનો, એ જ અર્થ અહીંયા પણ લેવાનો છે.
તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજના વિડીયોમાં જે પણ કોઈ વ્યાખ્યાઓ આપણે સમજ્યા છીએ એ આપ સૌને ક્લિયર થઈ ગઈ હશે. ખાસ કરીને 2-10 સુધી આપણે વ્યાખ્યાઓ સમજ્યા છે, સિમ્પલ વ્યાખ્યાઓ છે. યાદ રાખી લેજો, પ્રશ્નો પૂછાય છે અહીંયાથી અલગ અલગ રીતે પૂછાઈ શકે. હવે નવો કાયદો આવી રહ્યો છે તો આપણે નવા કાયદાની એ રીતે તૈયારી પણ હોવી જોઈએ. તો આ જે સેશન છે, નાનકડું સેશન, એમાં જે પણ કોઈ વ્યાખ્યાઓ આપણે સમજ્યા છે એ બહુ જ અગત્યની છે અને એ આપે યાદ રાખી લેવાની. ના, આઈ હોપ સો કોન્સેપ્ટ પણ આપનો ક્લિયર થયો ને કંઈ નવું છે તો જાણવા પણ મળ્યું હશે. તો પ્લીઝ, જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોના નોટિફિકેશન આપ સૌને મળી જાય. BNS 2023 સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે. અગાઉના વિડીયોઝ આપે નથી જોયા, ચેનલ પર અવેલેબલ છે, જરૂરથી જોઈ લેજો. આપના મિત્રો સાથે પણ આપ શેર કરી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.